નાખ્યું છે જેનાથી આપણી પાલક એકદમ ગ્રીન રહેશે અને જે આપણે લોટ બાંધીશું પરાઠાનો એ પણ એકદમ ગ્રીન અને સરસ બંધાશે। જુઓ ફ્રેન્ડ્સ, આ રૂટીન મસાલા અને જે બીજા સ્પેશિયલ મસાલા અંદર નાખવાના છે એ બધા રેડી કર્યા છે અને કોલસાનો ટુકડો પણ રાખ્યો છે જે ડુંગર આપવા માટે, એટલે સ્મોકી ઇફેક્ટ આપવા। ફ્રેન્ડ્સ, હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે પહેલા જીરું નાખી દઈશું। જીરું તપેલી જાય એટલે તરત જ એમાં આપણે આ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ। જે લોકો લસણ કે ડુંગળી નથી ખાતા તે લોકોએ આ લસણ અને ડુંગળી સ્કીપ કરીને આ રેસીપી બનાવી, એ રેસીપી સરસ જ બનશે। તમે હવે આ થોડી પર આ લસણ ડુંગળી લસણ અને મરચું જરા શેકાઈ જાય એટલે એમાં આપણે જે ઝીણી સવારેલી ડુંગળી છે તે ઉમેરી દઈશું। એકાદ મિનિટ માટે આપણે ધીમા તાપે શેકી લઈશું એટલે ડુંગળી થોડી ગુલાબી રંગની થઈ જાય। હવે ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી સતરાઈ ગઈ છે, હવે એમાં આપણે મીઠું અને બાકીના આપણા જે મસાલા છે એ ઉમેરી દઈશું। મીઠું મારા સ્વાદ પ્રમાણે ઉમેરું છું, તમે તમારા ઘરે જે રીતે મીઠું ખવાતું હોય એ રીતે તમે ઉમેરી દેજો। મીઠું નાખ્યા પછી એમાં આપણે જે આ કસૂરી મેથી અને કિચન ગ્રીન મસાલો એ નાખ્યો, ત્યાર પછી આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું અંદર નાખીશું। હવે આપણો મસાલો ચોંટે નહીં ને એટલે આપણે એમાં સેટ પાણીનો છંટકાવ કરી દઈએ। હવે આ જરા એકાદ 15 મિનિટ શેકાય ને ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર આપણો જે કોલસો છે ને એને તપાવવામાં આવે, આ કોલસો અહીંયા આપણે મૂકી દીધો। હવે ફ્રેન્ડ્સ, મસાલો શેકાઈ ગયો છે, હવે એમાં આપણે આ બટાટા મેં જે મેશ કરીને રાખ્યા હતા બોઇલ કરીને એ આપણે નાખવાના છે, બરાબર? એ નાખ્યા પછી એમાં અડધું લીંબુ નીચોઈ દઈશું। હવે આપણે આ પૂરણને બહુ શેકવાનું નથી એટલે હવે બાકીના મસાલા આપણે તરત જ કરી દઈએ છીએ। ત્યાર પછી ખાંડ નાખીએ છીએ અને ધાણા, લીલા ધાણા જે સમારેલા છે એ નાખી અને હવે ખાલી તમારે એને ફક્ત બરાબર હલાવી લેવાનું છે। ફ્રેન્ડ્સ, હવે આપણો મસાલો પણ શેકાઈ ગયો છે અને આ કોલસો પણ તપી ગયો છે એટલે હવે આપણે એને ડુંગારની ઇફેક્ટ આપવાના છે, બરાબર છે? એટલે એના માટે પૂરણની વચ્ચે આમ ખાડો કરી દેવાનો અને એમાં મેં ડુંગળીને જુઓ નીચે આવું હોલ પાડીને લીધી। તમારી પાસે ડુંગળી તમારે ના મૂકવી હોય, જે લોકો ડુંગળી ના યુઝ એને તમાલપત્રથી એને આમ અંદર મૂકી દેવાની, મૂકી, બરાબર છે? અને પછી જે આપણે પેલો કોલસો તપાયો છે ને એ તપાયેલા કોલસાને એની ઉપર મૂકી દેવાના, આ મૂકી દીધું મેં, બરાબર છે? હવે એની ઉપર ઘી રેડી દઈશું અને તરત જ એને ઢાંકી દેવાનું અને 5 મિનિટ આ રીતે રહેવાનું, ત્યાં સુધી આપણે પ્યુરીથી ગ્રીન લોટ બાંધી દઈએ। આપણે ગ્રીન પરાઠા કરવા જઈ રહ્યા છે પાલકના, તો હવે આ મેંદો અને ઘઉંનો લોટ લીધો છે, જુઓ આ પ્યુરી છે અને હવે હું એમાં મીઠું થોડુંક નાખીશ અને મોવણ માટે તેલ નાખીશ। બે ચમચી જેટલું તેલ નાખી દઉં છું, જો તમને મેંદાવાળા ના જોઈતા હોય તો તમે એકલા ઘઉંના લોટના પણ બનાવી શકો છો, અથવા તો ઘઉંનો લોટ ના જોઈતો હોય તો એકલા મેંદામાંથી પણ બનાવી શકો છો। હવે આપણે આ લોટને મોઈ નાખીએ, પછી પ્યુરી થોડી થોડી એડ કરી અને આપણે લોટ બાંધીશું। હવે આપણો લોટ મોવાઈ ગયો છે, હવે એમાં આપણે પ્યુરી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું।
તમારે આ પ્યુરીથી જ આખો લોટ બાંધી દેવો. ફ્રેન્ડ્સ જુઓ આ મારો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને થોડુંક તેલ મૂકી અને કેળવી લઈશું, એટલે કે મસળી લઈશું. પછી આપણે આ લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જો આવો લોટ તમારે પરોઠાનો બાંધવાનો છે, જો એકદમ સરસ ગ્રીન લોટ રેડી. ફ્રેન્ડ્સ હવે આપણો સ્મોકી ઇફેક્ટ વાળો આ પૂરણ તૈયાર થઈ ગયું છે. એમાંથી હવે આપણે કોલસો કાઢી લેવાનો છે અને આ જે છે એ બધું પણ કાઢી લેવાનું છે ડુંગળીને, અને પછી આપણે આ પૂરણને બરોબર હલાવી દેવાનું છે. હવે ગેસ ચાલુ નથી કરવાની, ફક્ત તમારે એને હલાવવાનું છે. આપણું પૂરણ હવે રેડી થઈ ગયું છે, હવે એને થોડુંક ઠંડુ પડવા દઈશું. ફ્રેન્ડ્સ આપણું સ્ટફિંગ રેડી છે, ગ્રીન લોટ પણ રેડી છે, અને એમાંથી જુઓ મેં પરાઠું બન્યું છે. હવે આપણે આ તવી ગરમ થઈ ગઈ છે એની પર આપણે પરાઠા શેકીશું. તમને ઘીથી શેકવા હોય તો તમે ઘીથી પણ શેકી શકો છો, અને તમને તેલમાં શેકવા હોય તો તેલમાં પણ શેકી શકો છો. તો હું અત્યારે તો હું તેલમાં શેકી રહી છું. પરાઠો થાય ત્યાં સુધી આપણે બીજો વણીને રેડી કરી દઈએ. નાની રોટલી વણી અને એમાં આપણે જે આપણે નોર્મલ પરાઠા બનાવતા હોય એ રીતે બનાવવાના છે. અમાર મેં જેટલા પણ મસાલા નાખ્યા છે ને ફ્રેન્ડ્સ, તમે એવું ના વિચારશો કે એક મસાલો ના હોય તો આપણું આ પરાઠા નહીં થાય. તમારી પાસે જે પણ વસ્તુ અવેલેબલ હોય, અથવા તો તમને બટાકાનું સ્ટફિંગ નથી કરવું તો બીજા ઘણા બધા તમે સ્ટફિંગ, ધારો કે પનીરનું કરી શકો છો, ચીઝ પનીરનું કરી શકો છો, અથવા તો કોઈ દાળને ડ્રાય બાફી અને તમે એનું સ્ટફિંગ પણ કરી શકો છો. એટલે તમને સ્ટફિંગમાં જે પણ વેરિએશન જોઈએ, ઇવન કશું સ્ટફિંગ નહીં કરો અને તમે આ પરાઠું વણી અને અંદર ચીઝ અને થોડુંક આપણે આ પીઝા સીઝનિંગ ભભરાવીને તમે આ પરાઠા વણીને ખાશો ને તો પણ તમને આ પરાઠા ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ તમે આ મારી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય. ફ્રેન્ડ્સ હવે આપણો આ પરાઠા જો નીચેથી પણ શેકાઈ ગયો છે, હવે આપણે એને તેલ મૂકી અને પહેલાં પરાઠાની જેમ શેકી લઈશું. ફ્રેન્ડ્સ હવે આપણો આ પરાઠો શેકાઈ ગયો છે, હવે આપણે એને ફરી તેલ મૂકીને શેકી લઈએ. ફ્રેન્ડ્સ મેં કંઈક નવું કરવાનો ટ્રાય કર્યો છે, આ ચેનલ મારી નવી છે, આ મારી ત્રીજી રેસીપી છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને તમારા એક ફેમિલી મેમ્બર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ ફ્રેન્ડ લાઈક માય રેસીપી, શેર માય રેસીપી વિથ યોર ફ્રેન્ડ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ્સ આ પરાઠા શેકાઈ ગયા પછી અમે એને ઘી લગાવીને મૂકી દઈએ છીએ અને પછી એને રાયતા અથવા તો દહીં સાથે સર્વ કરીએ છીએ. તમને લોકોને જે ફાવે અને જે તમારા ટેસ્ટને અનુકૂળ હોય એ પ્રમાણે તમે એને ખાજો. ફ્રેન્ડ્સ પરાઠા રેડી થઈ ગયા છે, તમે આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે મારી રેસીપીને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.